ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ લેક્ચરની અંદર બેટા આપણે એકથી નવો પાઠ આપણે પૂરા કર્યા નવમો પાઠ નેક્સ્ટ લેક્ચરની અંદર બેટા મેં પૂરા પૂરો કર્યો દિવાળી પહેલાં હવે દસમો પાઠ આવે છે ને આપણા સિલેબસનો સૌથી છેલ્લો પાઠ છે અગિયારમો અને બારમો પાઠ બેટા ગવર્મેન્ટ આ વખતે સ્ક્રીપ કર્યો છે બરાબર આ વર્ષે બેટા પાઠ નથી તો દસમો પાઠસે બેટા જ વાત કરીએ એના વિશે કે બજાર સંચાલન બેટા બજાર બજાર પ્રક્રિયા સંચાલન બેટા સૌથી મોસ્ટ આઈએમપી પાઠસે બેટા આમાં ઘણા બધા સવાલો બોર્ડમાં પૂછાય છે બરાબર અને આખો પાઠ બેટા બજાર પર આધારિત છે તમને આ પાઠ સમજવામાં બહુ મજા આવશે તો થોડી પ્રસ્તાવના વિશે વાત કરીએ બેટા તો તમે બજાર વિશે તમે ઘણું બધું જાણતા હશો બરાબર સૌથી એક જ વસ્તુ કહેવા બેટા કે બજારનો રાજા કહેવાય ગ્રાહક બરાબર ગ્રાહકને ધ્યાનમાં રાખીને બેટા ઉત્પાદકો પોતાની ઉત્પાદનની પ્રવૃત્તિ કરતા હોય છે બરાબર પહેલાં એવું હતું બેટા કે ઉત્પાદકો તૈયાર કરીને ગ્રાહકો ખરીદતા હતા હવે એવું થઈ ગયું છે બેટા કે ગ્રાહકોને પસંદ હોય એ જ વસ્તુ ઉત્પાદકોએ બેટા તૈયાર કરવી પડે છે તે દરેક કે પેઢી પોતાના માલ કે સેવા થકી ગ્રાહકની જરૂરિયાત સંતોષવાનો સતત બેટા પ્રયત્ન કરે છે બરાબર જો સંતોષ નહીં મળે તો ગ્રાહક તે લોકોની ચીજવસ્તુ ખરીદશે નહીં ઔદ્યોગિક ક્રાંતિને કારણે બેટા ઉત્પાદન ઝડપથી વધી ગયું અને ગ્રાહકોની પ્રાથમિક જરૂરિયાત ઝડપથી સંતોષવા લાગી જેને પરિણામે બેટા ઉત્પાદકો જુદી જુદી નવી પેદાશો બજારમાં મૂકતા ગયા અને ઉત્પાદકો બેટા વચ્ચે શું થયું બેટા હરીફાઈનું પ્રમાણ વધવા લાગ્યું ઔદ્યોગિક ક્રાંતિ પછી બેટા ઉત્પાદનની અંદર પ્રવૃત્તિમાં વધારો થયો ગ્રાહકોની જરૂરિયાત સંતોષવા લાગી અને નવી નવી પેદાશો બજારમાં આવવા લાગી જેના કારણે બેટા ઉત્પાદકો વચ્ચે બેટા શું થયા બેટા હરીફાઈ શરૂ થઈ ગઈ ટેકનોલોજીકલ ક્રાંતિને વધુ વિવિધતાવાળી પેદાશો મૂકવામાં મદદ કરી અને આથી પેઢીનો સતત નવો સંશોધન કરીને ગ્રાહકોને જુદી પેદાશો જરૂરી પેદાશો અને સેવાઓ પૂરી પાડવાનો પ્રયાસ કરે છે બજાર પ્રક્રિયા બેટા આપણા પાસનું ટાઇટલ બજાર પ્રક્રિયા કોને કહેવામાં આવે તો બજાર પ્રક્રિયા દરેક કાર્યને વધુ કાર્યક્ષમ નવીનતા અને અસરકારકતા સાથે કરવાનો બેટા પ્રયાસ કરવામાં આવે છે બેટા દરેક પ્રક્રિયામાં બેટા દરેક પ્રક્રિયા બજાર પ્રક્રિયાની ટોટલ પંદર પ્રક્રિયા છે બેટા અને દરેક પ્રક્રિયામાં બેટા કંઈક ને કંઈક નવો પ્રયાસ કરવામાં આવે છે ગ્રાહકલક્ષી પેદાશો અને સેવા તૈયાર કરી ગ્રાહકને જ્યાં જોઈએ ત્યાં પહોંચાડવામાં આવે છે બેટા ખાસ સૌથી અગત્યનો મુદ્દો બેટા ગ્રાહકલક્ષી પેદાશ તૈયાર કરવામાં આવે છે અને ગ્રાહકોને જ્યારે જોઈએ ત્યાં તેમને મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે છે માનવીની જીવનશૈલી અને જીવન અંગેની દ્રષ્ટિએ બદલાતા તેની જરૂરિયાતો પણ બેટા બદલાતી જાય છે અને આ બદલાવ મુજબ ગ્રાહકોની જરૂરિયાત સંતોષવાનું મહત્વનું કાર્ય બેટા બજાર પ્રક્રિયા કરે છે તેનો અર્થ સમજીએ બેટા બેટા અર્થની અંદર બધું કહી દે છે કે ઉત્પાદન કરતી પેઢી કે સેવા આપતી સંસ્થાઓ ભવિષ્યમાં ગ્રાહકોને કેવા પ્રકારની પેદાશો કે સેવાઓ જોઈશે તેનું અનુમાન કરે છે બેટા ખાસ યાદ રાખજો બેટા કે દરેક ઉત્પાદક બેટા ગ્રાહકોની પસંદગી આધારિત બેટા તેમનું અનુમાન મેળવતા હોય છે અને તેના આધારે બેટા પેદાશો કે સેવાઓનું શું કરે છે બેટા સર્જન કરે છે સર્જન એટલે ઉત્પાદન કરે છે બજાર પ્રક્રિયા નક્કી કરેલા ગ્રાહક સમૂહની જરૂરિયાત સાથે જે તે પેદાશ સાથે મેળ બેસાડવાની શું કરે છે બેટા પ્રક્રિયા કરે છે બેટા પેદાશ મિશ્ર બેટા તમે પહેલા પાઠમાં સમજી ગયા છો પેદાશ મિશ્ર એટલે પેદાશનો રંગ રૂપ કદ આકાર વજન ગુણવત્તા બધું બેટા એની સાથે બેટા ગ્રાહકોની પસંદગી આધારે બેટા તેનો મેળ બેસાડવાની પ્રક્રિયા કરે છે એટલે તાલમેળ બેસાડે છે ગ્રાહકને અનુલક્ષી પેદાશનું સ્વરૂપ તૈયાર કરવામાં આવે છે તેની ખરીદશક્તિ અનુરૂપ તેની કિંમત નક્કી કરવામાં આવે છે બજાર પ્રક્રિયામાં બેટા બે પક્ષકારો છે બેટા ઉત્પાદકો અને ગ્રાહકો વચ્ચે વિનિમય ઉભો કરવામાં આવે છે વિનિમય એટલે તાલમેલ બેસાડવામાં આવે છે બેટા બરાબર ને આ વિનિમય દ્વારા બેટા ઉત્પાદકો પોતાના ધંધા કે હેતુઓ શું કરે છે બેટા સિદ્ધ કરે છે અને ગ્રાહકોને પોતાની જરૂરિયાત મુજબ બેટા સંતોષ મળતો હોય છે આ ખાસ બેટા વિનિમય પ્રક્રિયા દ્વારા બેટા તાલમેલ બેસાડે છે એની વ્યાખ્યા જોઈએ બેટા તો વ્યાખ્યા તમે બેટા આ જ યાદ રાખજો બેટા અમેરિકન માર્કેટિંગ એસોસિએશન જણાવ્યા મુજબ બેટા માર્કેટિંગ એટલે બજાર પ્રક્રિયા એટલે એવી ધંધા કે પ્રવૃત્તિ કે જેમાં માલ કે સેવાઓનો પ્રકાર ઉત્પાદક તરફથી ગ્રાહક તરફ વારવામાં આવે છે બેટા બેટા આકૃતિ ધ્યાન રાખજો બેટા ઉત્પાદકો છે બરાબર બજારનું અનુમાન લઈને બેટા ગ્રાહક સુધી બેટા શું કરે છે વસ્તુ પહોંચાડે છે અને ઉત્પાદક અને ગ્રાહક વચ્ચે બેટા શું થાય છે બેટા વિનિમય ઊભો થાય છે ગ્રાહકને વસ્તુ જોઈએ છે ઉત્પાદકને નફો એટલે કે વસ્તુની કિંમત જોઈએ છે તો બંને વચ્ચે બેટા વિનિમય થાય છે અને આ વિનિમય દ્વારા બેટા શું થાય છે પેદાશ કિંમત અભિવૃદ્ધિ વેચાણ વ્યવસ્થા બેટા તે નક્કી થતી હોય છે બેટા આ આકૃતિ બેટા પરીક્ષામાં પૂછાય છે તમે ધ્યાનથી જોજો બેટા બધી વસ્તુ તમને આકૃતિ દ્વારા આખો પાઠ કહી દે છે બેટા બંને ભાઈ અહીંયા બીજી એક વ્યાખ્યા બેટા શ્રી કપૂર એન કો બુકીના જણાવ્યા મુજબ બેટા બહુ મસ્ત છે બેટા માર્કેટિંગ એ ગ્રાહકો અને પેઢી વચ્ચે થતો બેટા પારસ્પરિક વિનિમય છે બેટા બંને વચ્ચેનો બેટા વિનિમય જોવા મળે છે શ્રી સ્ટનના જણાવ્યા મુજબ બેટા શ્રી સ્ટન છે બેટા તેમના જણાવ્યા મુજબ બેટા વ્યાખ્યા છે કે માર્કેટિંગ એ એવી ધંધા કે ઉદ્દેશો પાર પાડવાની પદ્ધતિ છે કે જેમાં જરૂરિયાત સંતોષી શકે તેવી પેદાશો નક્કી કરેલા ગ્રાહકો માટે આયોજન કરવું તેની કિંમત નિર્ધારણ કરવી તેની બજારમાં મૂકી અને તેના ગ્રાહકો જરૂરી તે સમય એના સ્થળ સુધી પહોંચાડવાના કાર્યોનો સમાવેશ થાય છે તો તમે ઉપર મુજબ જોઈ શકો બેટા પેદાશ તૈયાર કરવી કિંમત નક્કી કરવી અભિવૃદ્ધિ કરીને વિતરણ વ્યવસ્થા કરવી આ બધી વસ્તુ કરી પછી ગ્રાહક સુધી બેટા વસ્તુ પહોંચતી હોય છે તો આ બધું બેટા તેમાં કહી દે છે અને શ્રી ફિલિપ કોલ્ટનના જણાવ્યા મુજબ માર્કેટિંગ એક સામાજિક પ્રક્રિયા છે કે જેમાં વ્યક્તિગત જૂથો તેમની જરૂરિયાત મુજબ મૂલ્યવાન પેદાશોનું સર્જન કરી રજૂઆત કરી સ્વતંત્ર રીતે અને સેવાનો વિનિમય કરે છે બેટા તો સેમ એ જ કહે છે બેટા કે ગ્રાહકોની જરૂરિયાત મુજબ ચીજ વસ્તુ તૈયાર કરી તેમના સુધી પહોંચાડવાનું કાર્ય છે તેને બજાર પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે હા બજાર પ્રક્રિયાના બેટા અહીંયા સોપાનો કે બજાર પ્રક્રિયાના કાર્ય છે બેટા ટોટલ પંદર કાર્ય છે બેટા હું આજે તમને સાત જ કાર્ય સમજાવીશ અને બાકીના કાર્ય બીજા લેક્ચરમાં આવશે કે બહુ લાંબા કાર્ય થઈ જશે બેટા સમજાવવામાં તો તમને આજે સાત જ કાર્ય સમજાવું છું પહેલું બજાર સંશોધન માહેલનું એકત્રીકરણ માલનો વપરાશ લાયક બનાવો માલનું પ્રમાણીકરણ અને વર્ગીકરણ માલ પર નિશાની કરવી કિંમત નિધારણ માલનું પેકિંગ કરવું માલનો સંગ્રહ કરવો વાહન વ્યવહાર માલનો વીમો લેવો નાણાકીય વ્યવસ્થા જાહેરાત વેચાણ વિતરણની વ્યવસ્થા વેચાણ અને વેચાણ પછીની સેવા બેટા પંદરે પંદર કાર્ય બેટા સર છે એક પછી એક કાર્ય થાય છે બેટા જો આમાંથી આડાવડા તમે લખવા જશો બેટા તો તમારો આખો પ્રશ્ન ખોરવાઈ જશે બેટા તો આ કાર્ય બેટા લાઇન સર હોવા જોઈએ પરીક્ષાની અંદર બેટામાંથી તમને કોઈ પણ એક બે એક બે કાર્ય પૂછ્યા હતા તમને નામ જણાવો તરીકે પણ પૂછ્યા બેટા તો પંદર પંદર યાદ રાખજો પહેલું છે બેટા બજાર્ય સંશોધન એટલે કે બજાર્ય સંશોધન બેટા બજારની માહિતી લેવી માર્કેટિંગ કાર્ય એટલે બજાર પ્રક્રિયાનું પહેલું કાર્ય છે બેટા બજાર સંશોધન એનું પ્રથમ કાર્ય છે સરળ રીતે કહીએ બેટા તો આ પ્રક્રિયામાં બેટા ગ્રાહકો વિશે માહિતી લેવાની હોય છે અને એ માહિતી તમને બજારમાંથી મળે છે બરાબર ગ્રાહકોની પસંદગી વિશે જાણવાની હોય છે બરાબર તે માહિતી લેવાની છે ભવિષ્યમાં માંગની અપેક્ષા મોટા પાય પર ઉત્પાદન થતું હોય તો કેટલા જોખમો રહેલા છે તે જાણવાનું છે બરાબર તે વસ્તુ તૈયાર કંઈ પેટા વેચાણ થશે કે નહીં થાય ગ્રાહકોને માલ પસંદ પડશે કે નહીં પડે આ બધા જોખમો દૂર કરવા ગ્રાહકો અંગે જાણકારી મેળવવાની હોય છે બરાબર તેના આધારિત બેટા પછી વસ્તુનું ઉત્પાદન નક્કી કરવામાં આવે છે તેની માંગ કિંમત હરીફાઈ આ દરેક માહિતી મેળવવાની હોય છે અને આ માહિતી મેળવવા માટે બેટા બેટા ઘણી બધી પદ્ધતિઓ છે પ્રશ્નાલી પદ્ધતિ છે નમૂના પદ્ધતિ છે દરેક પદ્ધતિનો બેટા ઉપયોગ કરવામાં આવે છે સેકન્ડ નંબરનો પછી બેટા માલનું એકત્રીકરણ ઘણીવાર બેટા માલ જુદી જુદી જગ્યાએ બેટા ઉત્પાદિત થતો હોય છે બરાબર હવે એવું જરૂરી નથી બેટા કે એક જ જગ્યાએ બધો માલનું ઉત્પાદન થાય બરાબર તમને કહો બેટા ગાડી બનાવતી કંપનીઓ તો ગાડી બનાવતી કંપની બધી વસ્તુનું ઉત્પાદન નહીં કરતી હોય બરાબર તેના દરવાજા ક્યાં થતા હશે સીટો ક્યાંય તૈયાર થતી હશે ટાયરો ક્યાંય તૈયાર થતા હશે બરાબર જુદી જુદી જગ્યાએ બેટા માલનું ઉત્પાદિત થતું હોય છે ત્યારે માલને કોઈ મધ્યસ્થ જગ્યા શું કરવામાં આવે બેટા એકઠો કરવામાં આવે તેના માલનું એકત્રીકરણ તરીકે ઓળખવામાં આવે છે કેટલીકવાર બેટા ઉત્પાદકો છૂટાછવાયા હોય તો વસ્તુનું ઉત્પાદન મોસમી હોય નાના પાયા પર માલનું ઉત્પાદન થતું હોય કે ઉત્પાદિત થયેલા માલ ઉપર પ્રક્રિયા કર જરૂરી પ્રક્રિયા કરવાની હોય તો માલને બેટા એક જગ્યાએ શું કરવો પડે છે એકત્રીકરણ એટલે ભેગો કરવાનો હોય છે માલને બનાવો બેટા ઘણીવાર માલને વપરાશ યોગ્ય બનાવવા માટે બેટા તેની પણ જરૂરી પ્રક્રિયા કરવી પડે છે બરાબર આ પ્રક્રિયાઓ સામાન્ય રીતે બેટા કાચા માલના સંગ્રહ સાથે જ સંકળાયેલી હોય છે કાચા મતલબ માલના વપરાશને યોગ્ય બનાવવા તેની બજાર કિંમત બેટા વધી જાય છે ગ્રાહકોની જરૂરિયાત મુજબ પ્રક્રિયા કરવી કરવામાં આવે તે જરૂરી બનતી હોય છે દાખલા તરીકે બેટા અનાજની સાફસફાઈ કરવી ફળોને પકાવવા બેટા આવી જુદી જુદી પ્રક્રિયા કરવાની હોય છે ચોથા નંબરનો સૌથી મોસ્ટ આયામ્પી બેટા માલનું પ્રમાણીકરણ અને વર્ગીકરણ બેટા બેટા ખાસ યાદ રાખજો માટે બેટા ઘણા બધા નાના નાના સવાલ પૂછાય છે તો માલનું પ્રમાણીકરણ એવી પ્રક્રિયા છે જેમાં માલ કેવો હોવો જોઈએ તેના ધારા ધોરણો બેટા નક્કી કરવામાં આવે છે બેટા ખાસ યાદ રાખજો માલનું પ્રમાણિકરણ એવી પ્રક્રિયા છે જે માલ કેવો છે કેવો જોઈએ તેના ગવર્મેન્ટ આધારિત બેટા સરકાર આધારિત તેના ધારા ધોરણો નક્કી કરવામાં આવે છે બેટા માલ માટેના ધારા ધોરણોમાં તેના કદ રંગ રૂપ ગંધ સ્વાદ પોષક તત્વો વગેરે માટેના હોઈ શકે બેટા આ સરકાર નક્કી કરે છે ઘણી પેદાશોમાં સરકારી પ્રમાણીકરણ બેટા પણ જરૂરી છે બેટા તમે ઘણા બધા બેટા માર્ક જોયા હશે બેટા તમે ખાણીપીણી ઉપર બેટા ગ્રીન કલરનો માર્ક હોય છે સોના પર બેટા બીએસઆઈનો મતલબ હોલ માર્ક હોય છે ગરમ કપડાં પર બેટા વુડન માર્ક હોય છે બેટા આવા ઘણા બધા બેટા માર્કો છે જે બે ગવર્મેન્ટ નક્કી કરે છે બરાબર વર્ગીકરણનું કાર્ય બેટા પ્રમાણીકરણ સાથે જ કરવામાં આવે છે વર્ગીકરણમાં જુદી જુદી ગુણવત્તાવાળો માલ બેટા અલગ વર્ગીકૃત કરવામાં આવે દાખલા તરીકે કો બેટા તમે પેકિંગ જોતા હશો અઢીસો ગ્રામનું પેકિંગ છે પાંચસો ગ્રામનું પેકિંગ છે કિલોનું છે પાંચ કિલોનું છે બેટા વર્ગીકરણ છે માલની તેથી માલના વર્ગની કિંમતમાં બેટા તેની સાથે નક્કી કરવામાં ગ્રાહકોને બેટા યોગ્ય કિંમત વસૂલી શકાય માલના વર્ગીકરણના પ્રમાણીકરણના કાર્ય સાથે ગ્રાહકોની પસંદગીની ગુણવત્તા પર બેટા વિશ્વાસ વધે છે બેટા અહીંયા મોસ્ટ એપી સવાલ છે તો ભારતમાં ખેત પેદાશનું વર્ગીકરણ બેટા કેન્દ્ર સરકારનું બજાર ખાતું નક્કી કરે બેટા પરીક્ષામાં પૂછાશે કે ભારતના ખેત પેદાશનું વર્ગીકરણ કોણ કરે બેટા કેન્દ્ર સરકાર કરે છે આપણે અહીંયા ઔદ્યોગિક એકમનું વર્ગીકરણ કોણ કરે છે બેટા બી આઈ એસ ભારતીય પ્રમાણ સંસ્થા બેટા બરાબર બી આઈ એસ એ પણ બેટા પરીક્ષામાં પૂછાય છે પાંચમાં બેટા માલ પર નિશાની કરવી બરાબર બેટા ખાસ છે આમાં પણ બેટા ઘણા બધા સવાલ પૂછાય છે તો આ નિશાની ઉત્પાદકના માલની હરીફોથી બેટા શું કરે છે અલગ તારવી રાખે તમે જોશો બેટા તમે બજારમાં જઈને કોઈ પણ ચીજવસ્તુ લેશો તો પેદાશનું જે હોય છે પેકિંગ તો પેકિંગ ઉપર બેટા નિશાનીથી તમે ઓળખતા હોય છો તો દરેકની બેટા નિશાની અલગ અલગ હોય છે તો માલ પર નિશાની એ માલ પર મૂકવામાં આવતી બેટા વિશિષ્ટ છાપ છે બેટા ગ્રાહક આ છાપને આધારે બેટા શું કરે છે માલને ઓળખતો હોય છે નિશાની કરા માલને કારણે ગ્રાહક બેટા ભરતા માથી છેતરાતો નથી બેટા ખાસ નિશાની કરેલો માલ પર તમને વધારે વિશ્વાસ આવશે નિશાની કરેલા માલથી જાહેરાત સરળતાથી બેટા કરી શકાય છે બરાબર તમે જાહેરાત જોતા હશો બેટા તો તમે નિશાની કરેલા માલની જાહેરાત તમને બતાવવામાં આવે નિશાની કરેલ માલ ગ્રાહકોના પેદાશની ગુણવત્તાની બેટા ખાતરી આપે છે ઘણીવાર બેટા ઉત્પાદકો પોતાના માલને નામ પણ આપતા હોય છે જેને બેટા બ્રાન્ડ કહેવામાં આવે બેટા પૂછે છે બ્રાન્ડ કોને કહેવામાં આવે તો ઉત્પાદકો પોતાના માલને જે નામ આપે છે તેને બ્રાન્ડ તરીકે ઓળખવામાં આવે છે અને બ્રાન્ડમાં પછી તે કોઈ પણ નામ હોય નિશાની હોય નંબર કે ઉત્પાદકનું નામ કે ચિત્ર કોઈ પણ હોઈ શકે છે સૌથી અગત્યનો બેટા કિંમત નિર્ધારણ ઉત્પાદકો પોતાના ઉત્પાદન અંગે વિવિધ પ્રકારના ખર્ચનો અંદાજ મેળવે છે અને જેમાં માલનું ઉત્પાદન ખર્ચ માલનું પેકિંગ વીમો વિતરણ જાહેરાત વગેરે બેટા ખર્ચાનો સમાવેશ કરે છે આ પડતરમાં જરૂરી બેટા શું કરે છે નફાની રકમ પણ ઉમેરી અને વેચાણ કિંમત બેટા નક્કી કરવામાં આવતી હોય છે કિંમત નિધારણ કરતી વખતે બેટા વસ્તુની માંગ અને હરીફોની કિંમતને પણ બેટા ધ્યાનમાં લેવામાં આવતી હોય છે ત્યાર પછી બેટા કિંમત નક્કી કરવામાં આવે છે માલના પેકિંગ કરતાં પહેલાં કિંમત નિધારણ કરવી જરૂરી છે કેમ કે કાયદા અનુસાર બેટા વસ્તુના પેકિંગ ઉપર કિંમત છાપવામાં આવતી હોય છે માલનું પેકિંગ કરવું તૈયાર માલને બેટા રક્ષણ આપવાનું બેટા ખાસ માલનું પેકિંગ બેટા આમાંથી એક સવાલ પૂછાય છે તૈયાર માલને બેટા રક્ષણ આપવાનું અને ગ્રાહકોનું આકર્ષણ ઊભું કરવાનું કાર્ય બેટા માલનું પેકિંગ છે બેટા તમે આજે જોજો બજારમાં જોશો તમે ચીજ વસ્તુનું પેકિંગ તમને આકર્ષણ થશે તમે તેને ખરીદવા માટે તત્પર થશો ઘણીવાર બેટા માલનો કેવી રીતે ઉપયોગ કરવો તેની પદ્ધતિ પર બેટા માલના પેકિંગ ઉપર બેટા છાપવામાં આવતી હોય છે લગભગ દરેક પેદાશને પેકિંગની જરૂરિયાત હોય છે જ બેટા પેકિંગ એ પેદાશના વસ્ત્રો પણ કહી શકાય છે પેકિંગને કારણે પેદાશની ઉપયોગિતામાં પણ બેટા સરળતા રહે છે પેકિંગને કારણે પેદાશની હેરફેટ પણ બેટા સહેલાઈથી થઈ શકે છે પેકિંગને કારણે માલની ગુણવત્તા અને ગુણધર્મો બેટા સચવાય છે બરાબર ગ્રાહકને માલની કિંમત અંગે બેટા ખ્યાલ આવે છે જુદા જુદા પ્રકાર જુદા જુદા પ્રકારના માલ માટે બેટા અહીંયાથી છે જુદા જુદા પ્રકારના માલ માટે જુદા જુદા પેકિંગના સામાનો ઉપયોગ કરવામાં દાખલા તરીકે બેટા કાગળ પ્લાસ્ટિકની જાળ ટીનના ડબ્બા કાંચની બરણી બરાબર આ રીતે જુદી જુદી રીતે બેટા માલનું પેકિંગ કરવામાં આવતું હોય છે બેટા આ પ્રશ્ન અહીંયા અડધો રાખે છે આનો પ્રશ્ન બાકીના બેટા આવતા લેક્ચરની અંદર બેટા તમારા બજાર પ્રક્રિયાના કાર્ય પૂરા થઈ જશે આ ક્વેશ્ચન બેટા તમારે ફેરબુકમાં લખવાનો રહેશે આમાં તમને કંઈ ખબર ના પડે તમે પૂછી શકો છો આજનો લેક્ચર બેટા પૂરો થાય છે